हेलो एवरीवन, मारी चैनल में तमारू स्वागत छे। आजे हूँ तमारी साथे शीतला सतमना प्रसादनी कुलेरनी रेसिपी लईने आवे छु। शीतला सतमनो त्यौहार श्रावण वद सातमना दिवसे आवे छे। आ दिवसे शीतला माताने कुलेरनो प्रसाद धरावामां आवे छे अने आ दिवसे माता पोताना बाळकने रक्षा करवा माटे आगला दिवसे बनावेलू रसोई बीजे दिवसे सातमना दिवसे ठंडू करीने खाए छे। એટલે આ તહેવાર શીતળા સપ્તમના દિવસે ઉજવવામાં આવે છે અને તે દિવસે દરેક માતા ઠંડુ જમે છે અને શીતળા માતાને કુલેરનો પ્રસાદ ધરાવે છે। તો આજે આપણે કુલેર કેવી રીતે બનાવી એ વિડીયો તમારી સાથે શેર કરવાની છું, તો મારો વિડીયો સ્કીપ ના કરશો। ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। એ માટે એક બાઉલ લીધું છે અને બાઉલમાં મેં એક કટોરી જેટલો બાજરાનો લોટ લીધો છે। બાજરાના લોટને મેં ચાળીને લીધો। તમે બાજરાના લોટની જગ્યાએ ઘઉંના લોટની પણ કુલેર બનાવી શકો છો। હવે એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરીશ, એટલે કે તમારો બાજરાનો લોટ 100 ગ્રામ હોય તો તમારે 50 ગ્રામ ગોળ લેવાનો છે। આવી રીતે શીતળા માતાને કુલેરની પ્રસાદી ધરાવવામાં આવે છે અને બાળકનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે માતા આ શીતળા સાતમનો તહેવાર ઠંડુ ખાઈને મનાવે છે। હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશ। કુલેરનો ટેસ્ટ એકદમ સરસ હોય છે। બાજરાનો લોટ કાચો હોવાથી પણ કુલેરનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। હવે એમાં હું અત્યારે 2 ચમચી ઘી એડ કરીશ। ઘીને આપણે ગરમ નથી કરવાનું, કારણ કે આપણે ઠંડી જ કુલેર માતાજીને ધરાવવાની છે, એટલે થીજેલું જ ઘી લેવાનું છે। જેમ જોશે એ પ્રમાણે હું ઘી એડ કરતી જઈશ। અત્યારે મેં 2 ચમચી ઘી લીધું છે અને બરાબર મિક્સ કરી લઈશ। દરેક માતા પોતાના બાળકનું આરોગ્ય સારું રહે એ માટે આ શીતળા સાતમનો દિવસે ઠંડુ ખાઈને મનાવતી હોય છે। હજી મને થોડું મિક્સર ડ્રાય લાગે છે, એટલે ફરીથી હું 2 ચમચી જેટલું ઘી એડ કરીશ। તમે કેટલી ક્વોન્ટિટીમાં કુલેર બનાવો છો એ પ્રમાણે તમારે ઘી એડ કરવાનું છે। અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશ। આવી રીતે તમારે લોટ ગોળ અને ઘીનું મિશ્રણ તૈયાર કરીને કુલેર રેડી કરવાની છે। હવે કુલેર બની ગઈ છે એનું તમને ખબર કેવી રીતે પડશે? તમે થોડો કુલેર હાથમાં લઈ અને મુઠ્ઠી વાળશો એટલે તમારે કુલેર બંધાઈ ગઈ છે એવું લાગશે, એટલે તમારે સમજી લેવાનું કે કુલેર રેડી થઈ ગઈ છે। હવે આવી રીતે પણ તમે કુલેરને છૂટી રાખીને પણ ખાઈ શકો છો અને એની લાડુડી બનાવીને પણ ખાઈ શકો છો। હવે હું કુલેરમાંથી લાડુડી પણ બનાવીશ। હવે આ એક લાડુડી તમે તમારા બાળકને આપશો તો આ ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ફાયદાકારક છે। આવી રીતે હું બધી જ કુલેરમાંથી લાડુડી બનાવી લઈશ। અને હંમેશા માતાજીનો પ્રસાદ વધારે જ મીઠો લાગે છે। બધી જ લાડુડી બનાવીને મેં રેડી કરી દીધી છે અને એને સર્વ પણ કરી દીધી છે। મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો।
અને ફ્રેન્ડ્સ મારી ચેનલમાં નવા હોય તો પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। હવે હું તમને મળીશ એક એકદમ નવી રેસિપીની સાથે। બાય બાય।